નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ પાંચ ગણિત વિષયની ઓગસ્ટ બે હજાર એકવીસની કુલ પચીસ ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ માટે વિડીયો પૂરો જોજો વિડીયોને લાઇક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પ્રશ્ન નંબર એક આપેલ પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે સો રૂપિયાની સો નોટ એટલે કેટલા હજાર તો દોસ્તો જવાબ આવશે સો રૂપિયાની સો નોટ એટલે દસ હજાર દોસ્તો આગળના જવાબ જોઈએ એ પહેલાં જો તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માંગતા હો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને આખી પીડીએફને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો તમે ગૂગલ ઉપર ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ સર્ચ કરીને પણ સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો દોસ્તો અહીંયા તમને પ્રશ્ન પૂછવાનો હો સો રૂપિયાની દસ નોટ તો કેટલા હજાર તો જવાબ આવે એક હજાર ઓકે આગળ વધીએ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર એકમ ઉમેરતા કઈ સંખ્યા મળે દસ બરાબર છ હજાર સાતસો બેતાલીસ પ્રશ્ન નંબર ત્રણ પાંચ દશક પ્લસ ત્રણ શતક પ્લસ આઠ એકમ બરાબર કઈ સંખ્યા મળે તો દોસ્તો પાંચ દશક એટલે કે પચાસ થાય ત્રણ શતક એટલે ત્રણસો થાય અને આઠ એકમ એટલે આઠ થાય તો ત્રણેયનો સરવાળો કરવાનો છે દોસ્તો પચાસ વત્તા ત્રણસો વત્તા આઠ બરાબર ત્રણસો અઠ્ઠાવન તો તમારો જવાબ આવશે ત્રણસો અઠ્ઠાવન પ્રશ્ન નંબર ચાર નવ્વાણું હજારમાંથી નવ હજાર નવસોને બાદ કરતાં શું પરિણામ મળશે તો જવાબ આવશે નવ્વાણું હજાર ઓછા નવ હજાર નવસો બરાબર જવાબ આવશે આઠ તો જવાબ આવશે નવ્વાણું હજાર ઓછા નવ હજાર નવસો બરાબર જવાબ આવશે નેવ્યાસી હજાર એકસો આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ એક શહેરમાં બાળકોની વસ્તી ચાર લાખ છે તેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ સરખું છે એટલે કે દોસ્તો જેટલા છોકરા હશે એટલી જ છોકરીઓ હશે તો દોસ્તો છોકરીઓની સંખ્યા કેટલા હજાર થાય તો દોસ્તો એક શહેરમાં ટોટલ બાળકોની સંખ્યા કેટલી છે ચાર લાખ એમાં છોકરાને અને છોકરીઓ સરખી છે એટલે દોસ્તો છોકરા પણ બે લાખ હશે અને છોકરીઓ પણ બે લાખ હશે તો જવાબ તમારો બે લાખ આવશે પણ અહીંયા તમને સવાલમાં જવાબ પૂછવાનો છે કેટલા હજાર થાય તો દોસ્તો બે લાખ તમારો ફાઇનલ જવાબ નહીં આવે બે લાખ એટલે કેટલા હજાર તો દોસ્તો બે લાખમાં તમે એવું લખી શકો કે બસો ગુણ્યા હજાર એટલે કે બસો હજાર એટલે દોસ્તો અહીંયા જવાબ આવશે બસ્સો હજાર તમારો ફાઇનલ આન્સર આવશે પ્રશ્ન નંબર બે ઉપર જઈએ પણ એ પહેલાં જે પણ વિદ્યાર્થીઓએ પેપર સોલ્યુશન કરી લીધું હોય એ વિદ્યાર્થીએ રેફરન્સ તરીકે તમારા જવાબ કેટલા સાચા છે કેટલા ખોટા છે એ જોવા માટે તમારે આ વિડીયોનો ઉપયોગ તમારે કરવાનો છે પેપર તમારે જાતે જ લખવાનું છે અને મેં તમને કીધું એમ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે ગૂગલ ઉપર ડબલ્યુ 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 ડોટ માય જી કે ઇન આ વેબસાઇટને સર્ચ કરીને પણ પેપર સોલ્યુશનને ડાઉનલોડ કરી શકો છો અને હા દોસ્તો કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો એટલે માત્ર પાંચ સેકન્ડમાં પ્રશ્નનો વિડીયો સોલ્યુશન મળી જશે પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસ બોર્ડનો હોય કે પછી યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય પ્રશ્ન આઈઆઈટી જે ડબલ્યુ નીટ કે ધોરણ છ થી બારનો હોય પ્રશ્ન ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીનો હોય સોલ્યુશન ડાઉટનો

પહેલો પ્રશ્ન છે એક કિલો બટાકા અને એક કિલો દૂધી લેવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો દોસ્તો તમને કોષ્ટકમાં આપેલું છે એમાંથી આપણે ભાવ જોઈ લઈએ તો દોસ્તો કોષ્ટકમાં તમને ત્રણ કિલો બટાટાના ભાવ આપેલા છે નેવું રૂપિયા તો એક કિલો બટાટા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો ત્રીસ રૂપિયા એટલે અહીંયા આપણે લખેલું છે એક કિલો બટાકા બરાબર ત્રીસ રૂપિયા ત્યાર પછી એક કિલો દૂધી તો એક કિલો દૂધીનો ભાવ તમને ત્યાં સાઠ રૂપિયા આપેલો છે તો દોસ્તો બંને થઈને ટોટલ ત્રીસ રૂપિયા બટાકાના અને સાહીઠ રૂપિયા દૂધીના એમ ટોટલ નેવું રૂપિયા તમારે ચૂકવવા પડશે તો તમારો ફાઇનલ આન્સર આવશે નેવું રૂપિયા પ્રશ્ન નંબર બે ઉપર જઈએ પ્રીતિબેન પાસે બસો રૂપિયા છે કયા કયા શાક મહત્તમ કેટલા કીગરા લઈ શકાય અને કેટલા રૂપિયા તેમના વધી વધ્યા રહેશે પ્રશ્ન નંબર બે પ્રીતિબેન પાસે બસો રૂપિયા છે કયા કયા શાક મહત્તમ કેટલા કીગરા લઈ શકાય કેટલા રૂપિયા વધે એક કરતાં વધારે શાક લેવાના છે કોઈ એક જ શાક નથી લેવાનું તો દોસ્તો અહીંયા આપણે જવાબ આવી રીતે લખી શકીએ કે ભાઈ બે કિલો ભીંડો એ લેશે તો એમને એકસો ચાલીસ રૂપિયાની જરૂર પડશે એક કિલો દૂધી લેશે તો દોસ્તો સાઠ રૂપિયાની જરૂર પડશે આમ ટોટલ ત્રણ કિલા આમ દોસ્તો બે કિલો ભીંડા આમ આમ દોસ્તો દોસ્તો કિગ્રા ભીંડો દૂધી એમ ટોટલ ત્રણ કિગ્રાની જરૂર પડશે પ્રશ્ન નંબર બે પ્રીતિબેન પાસે પ્રશ્ન નંબર બે પ્રીતિબેન પાસે બસો રૂપિયા છે કયા કયા શાક મહત્તમ કેટલા કિગરા લઈ શકાય કેટલા રૂપિયા વધશે અને દોસ્તો અહીંયા તમારે એક કરતાં વધારે શાક લેવાના છે તો અહીંયા આપણે દોસ્તો બે કિલા ભીંડા ભીંડાને આપણે ખરીદશું તો એકસો ચાલીસ રૂપિયાની જરૂર પડશે અને એક કિલો દૂધી લેશું તો સાઠ રૂપિયા તમારે ખર્ચ થશે એમ દોસ્તો ટોટલ તમે ત્રણ કીગરા શાકભાજી લેશો જેમાં બે કિલા ભીંડા એક કિલો દૂધી એટલે તમારા બસો રૂપિયા વપરાઈ જશે આમ દોસ્તો કોઈ કોઈ રૂપિયા તમારા વધશે નહીં બસ્સોમાંથી બસો બસ્સો રૂપિયા વપરાઈ જશે ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ કોઈપણ બે શાકના એક સરખા રૂપિયા ચૂકવવા માટે દરેક શાક કેટલા કીગરા લેવું પડે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો દોસ્તો અહીંયા આપણે બે કિલો બટાકા લઈશું તો સાઠ રૂપિયા થશે કારણ કે એક કિલોના ત્રીસ રૂપિયા છે અને એક કિલો દૂધી લઈશું તો દોસ્તો સાઠ રૂપિયા થશે ઓકે તો જુઓ બંને શાકના સરખા પ્રાઇસ થઈ ગઈ સાઠ રૂપિયા સાઠ રૂપિયા અને દોસ્તો બટાટા તમારે બે કિલો લેવા પડશે એક કિલો દૂધી તો આમ તમારે ટોટલ એકસોને વીસ રૂપિયા ચૂકવવા પડશે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ ઉપર જે નીચેના દાખલા ગણો એમાં પહેલો દાખલો છે પૂજન દર એકસો પચાસ રૂપિયા બચત કરે છે તો એક વર્ષમાં એકસો પચાસ રૂપિયા તો એક વર્ષની બચત બરાબર કેટલા થશે તો એક મહિનાની બચત ગુણ્યા બાર મહિના હોય આખા વર્ષમાં તો ગુણ્યા બાર કરશો એટલે તમને આખા એક વર્ષની બચત તમને મળી જશે તો એક મહિનાની બચત તમને રકમમાં આપેલી છે એકસો પચાસ રૂપિયા ગુણ્યા સ્કૂટર લેવા માટે બેંક માંથી રૂપિયા એસી હજાર ની લોન લે છે તેમણે એક વર્ષમાં કુલ બ્યાસી હજાર છસો રૂપિયા પાછા ચૂકવ્યા તો દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે જવાબ આપણે જોઈ લઈએ એક વર્ષમાં ચૂકવેલી રકમ બરાબર બ્યાસી હજાર છસો એંસી રૂપિયા એક વર્ષમાં ચૂકવેલી રકમ બરાબર બાર ગુણ્યા એક મહિનામાં ચૂકવેલી રકમ આવો તમે ગુણાકાર કરો તો તમને આખા વર્ષની ચૂકવેલી રકમ મળી જશે અહીંયા આપણે એક મહિનામાં ચૂકવેલી રકમ આપણે શોધવાની છે તો એને આપણે કરતા બનાવશું તો જવાબ આવશે એક મહિનામાં ચૂકવેલી રકમ બરાબર બ્યાસી હજાર છસો એંસી રૂપિયા ભાંગ્યા બાર મહિના ઓકે તો જવાબ આવશે છ હજાર આઠસો નેવું રૂપિયા આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ પ્રદીપ પાસે બસો રૂપિયા છે તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી ચીકુ ખરીદ્યા અને ત્રણ ચતુર્થાંશ ભાગના રૂપિયાથી કેરી ખરીદી તો કેટલા રૂપિયાના ચીકુ અને કેટલા રૂપિયાની કેરી ખરીદી હશે તો પ્રદીપે ચોથા ભાગના રૂપિયા ખર્ચીને ચીકુ ખરીદ્યા છે તો એમની પાસે ટોટલ બસો રૂપિયા હતા એના ચોથા ભાગ આપણે કરવું હોય તો ભાગ્યા ચાર કરીશું ચાર વડે આપણે ભાંગાકાર કરશું તો જવાબ આવશે પચાસ રૂપિયાના ચીકુ ખરીદ્યા હશે અને ત્રણ ચતુર્થાંશ ભાગના રૂપિયાથી કેરી ખરીદી તો દોસ્તો ત્રણ ચતુર્થાંશ ભાગના રૂપિયા આપણે શોધવા હોય તો તમે સીધું ત્રણ કરશો એટલે એકસો પચાસ તમારો જવાબ મળી જશે અથવા તો બસો ગુણ્યા ત્રણ ભાંગ્યા ચાર કરશો તો પણ તમને આન્સર મળી જશે ઓકે તો પચાસ રૂપિયાના ચીકુ ખરીદ્યા હોય અને એકસો પચાસ રૂપિયાની કેરી કેરી છે એ ખરીદી હશે પ્રશ્ન નંબર ચારના જવાબ જોઈએ એ પહેલાં ફરીવાર યાદ અપાઈ દઉં સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પર ક્લિક કરીને પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો અથવા તો ગૂગલ ઉપર ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને સર્ચ કરીને પણ તમે પેપર સોલ્યુશનની પીડીએફને ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ જવાબ લખો પેલો પ્રશ્ન છે નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય શું થયો હશે એ તમારે લખવાનું છે તો પહેલી આકૃતિ છે તો એમાં દોસ્તો ખૂણાનો પ્રકાર આવશે લઘુકોણ ઓકે ખૂણાનો પ્રકાર આવશે લઘુકોણ અને ઘડિયાળમાં તમે જોશો તો કેટલો સમય થયેલો છે તો સાત વાગ્યા અને પચીસ મિનિટ થઈ છે આવું આપણને શા માટે ખબર પડે કારણ કે જે કાંટો છે કલાકનો કાંટો એ સાત કરતાં ઉપર છે એટલે સાત કલાક થયા હશે અને જે મિનિટનો કાંટો છે એ પાંચ ઉપર છે એટલે ઓબ્વિયસલી પચીસ મિનિટ થયું હોય એટલે સાત કલાક અને પચીસ મિનિટનો સમય બતાવે છે બીજી આકૃતિ આપણે જોઈએ બીજી આકૃતિમાં ખૂણાનો પ્રકાર છે ગુરુકોણ અને સમય કેટલો થયો છે નવ અને દસ મિનિટ ત્રીજી આકૃતિ તો એમાં દોસ્તો ખૂણાનો પ્રકાર થશે કાંઠકોણ અને દોસ્તો સમય વાગેલો છે એક્ઝેક્ટલી ત્રણ કલાક કારણ કે કલાકનો કાંટો ત્રણ ઉપર અને મિનિટનો કાંટો બાર ઉપર છે એટલે ત્રણ કલાકનો સમય બતાવે છે આ પ્રશ્ન નંબર બે નીચે આપેલ ઘડિયાળમાં કાંટકોણથી નાનો ખૂણો થાય તેવી રીતે કાંટો દોરો અને સમય લખો તો દોસ્તો અહીંયા આપણે કાંટો દોરીને મેં તમને આપેલો છે અને સમય પણ લખીને આપેલો છે અહીંયા સમય આપણે પેલી જે આકૃતિ છે એમાં આપણે ત્રણ કલાક અને પાંચ મિનિટ દોરેલી છે આગળ બીજી આકૃતિ છે એમાં આપણે સમય લખ્યો છે છ કલાક ચાલીસ મિનિટ અને એ પ્રમાણે આકૃતિમાં પણ આપણે કાંટા દોરેલા છે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ ચિત્ર જોઈને વર્ગીકરણ કરો લાગુ પડતા ખાનામાં ખરાની નિશાની કરો તો પહેલાંમાં છે એ જવાબ આવશે કાટકોણવાળું જે ખાનું છે એમાં તમારે ખરાની નિશાની કરવાની છે બીજામાં દોસ્તો જવાબ આવશે કાટકોણથી નાનો એમાં તમારે ખરાની નિશાની કરવાની છે ત્રીજામાં તમને મકાન દોરેલું છે જવાબ આવશે કાટકોણથી મોટો એમાં તમારે ખરાની નિશાની કરવાની છે ચોથું જે છે એમાં પાંદડું દોરેલું છે એમાં તમારે કાટકોણથી નાનો એ જે ખાનું છે એમાં તમારે ખરાની નિશાની કરવાની છે અને છેલ્લું પાંચમું જે છે એમાં કાટકોણવાળું જે ખાનું છે એમાં તમારે ખરાની નિશાની કરવાની છે તો દોસ્તો એકમ કસોટીમાં જે પણ વિદ્યાર્થીઓએ આવી રીતે જવાબ ટીક કર્યા હશે આવી રીતે જવાબ લખ્યા હશે એમને પચીસમાંથી પચીસ માર્ક છે એ મળી શકે છે છતાં પણ કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો અદરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ